ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પરાજ્ઞાયન અને પવન દ્વારા પરાજ્ઞાન તેમજ પાણી દ્વારા પરાજ્ઞાન વિશે જોયું હતું બંને જે પરિબળો હતા એ કેવા પરિબળો હતા અજૈવિક પરિબળો હતા કેવા હતા અજૈવિક પરિબળો કે જેમાં પાણી અને પવન આ બંને દ્વારા જે પરાજ્ઞાનની ક્રિયા થાય છે તો એના વિશે અભ્યાસ કર્યો તો આ ઉપરાંત પવન દ્વારા જે પરાજ્ઞાન થતું હોય એવી વનસ્પતિ કેવા અનુકૂલનો વિકસાવે છે અને પાણી દ્વારા જે પરાજ્ઞાન થતું હોય એવી વનસ્પતિ કેવા લક્ષણો વિકસાવે છે એ અને કેવા અનુકૂલન સાધે છે એના વિશે આપણે જોયું કે જે પવન દ્વારા પરાજ્ઞાન થતું હોય એ વનસ્પતિમાં કેવા લક્ષણો જોવા મળે એમની પરાગ્રજ કેવી હોય એમનું પરાગાસન કેવું હોય તેમજ પાણી દ્વારા પરાજ્ઞાન થતું હોય તો એવી વનસ્પતિની પરાગાસન કેવી છે પરાગ્રજ કેવું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો બીજા જે પરિબળ છે બરાબર પરાજ્ઞાન માટે બીજું જે પરિબળ છે એ જૈવિક પરિબળ છે બરાબર જૈવિક પરિબળની અંદર વાહકોનો સમાવેશ થાય છે કોનો સમાવેશ થાય છે વાહકો હવે આ જે વાહકો છે એ વાહકોમાં કોણ કોણ આવે તો કે એની અંદર પક્ષીઓ પણ હોઈ શકે બરાબર કીટકો હોઈ શકે અને પ્રાણીઓ પણ હોઈ શકે તો આ જે પરાજ્ઞાનના વાહકો છે એ સજીવ છે એટલે એને આપણે જૈવિક વાહકો કહીએ છીએ બરાબર તો એના દ્વારા કેટલીક વનસ્પતિઓમાં પરાજ્ઞાન થાય છે મોટે ભાગની વનસ્પતિઓમાં વાહકો દ્વારા પરાજ્ઞાન થતું હોય છે અને મોટે ભાગની વનસ્પતિ જૈવિક વાહકોનો જ પરાજ્ઞાન માટે ઉપયોગ કરતી હોય છે બરાબર ચાલો હવે અંદર આપણે જોઈએ કેટલાક પ્રાણીઓ પણ પરાજ્ઞાન માટે જરૂરી જવાબદાર છે હવે પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય તો એ જે ઘટના છે એને આપણે ઝૂફિલી કહીએ છીએ બરાબર એટલે એ પહેલાં સેન્ટન્સમાં આપી દીધેલું છે કે કેટલાક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે અને પ્રાણીઓ દ્વારા થતા આવા પ્રકારના પરાગનયનને આપણે ઝૂફિલી કહીએ છીએ બરાબર ઓકે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલું સેન્ટન્સ આવું હોવું જોઈએ ઝૂફિલી બરાબર ઓકે ચાલો તો જ્યારે પણ આપણે પ્રાણી દ્વારા પરાજ્ઞાન લખીએ છીએ ત્યારે પહેલું સેન્ટેન્સ આ જ લખવાનું કે કેટલાક પ્રાણીઓ પક્ષીઓ પરાજ્ઞાન માટે જવાબદાર છે અને એ ઘટનાને આપણે શું કહીએ અથવા તો એવા પ્રકારનું પરાજ્ઞાનને આપણે ઝુફીલી કહીએ છીએ બરાબર ચાલો કયા કયા પ્રાણીઓ પરાજ્ઞાન માટે ઉપયોગી છે અથવા પરાજ્ઞાનની પ્રક્રિયામાં ભાગ લે છે તો એક તો મધમાખી પતંગિયા બરાબર મધમાખી બધાએ જોયેલી છે પતંગિયા પણ બધાએ જોયેલા છે ભૃંગ કીટકો ભમરીઓ કીડી ફૂદા પક્ષીઓ બરાબર સનબટ એટલે દેવચકલી અને હમિંગબર્ડ એટલે ગુંજન પક્ષી આ ઉપરાંત ચામાછેડીઓ પણ સામાન્ય રીતે પરાગવાહકો છે બરાબર આ તો થયા કીટકો અને પક્ષીઓ કયા કયા તો કે મધમાખી પતંગિયા ભૃંગ કીટકો ભમરીઓ કીડી ફુદા પક્ષીઓ દેવચકલી ગુંજન પક્ષી તેમજ ચામાચેડિયું આ જે બધા પ્રાણીઓ જે છે એ પરાગનયન માટેના પરાગરજના વાહક છે એટલે એને આપણે પરાગવાહકો કહીશું ચાલો પ્રાણીઓ પૈકી કેટલાક કીટકો ખાસ કરીને મધમાખી એ પ્રભાવી જૈવિક પરાગવાહક છે કારણ કે મધમાખી મધુરસની શોધમાં પ્રા પુષ્પો તરફ આકર્ષાય છે અને પુષ્પની મુલાકાત લેતા હોય છે બરાબર ઓકે સમજ પડ્યું વિદ્યાર્થી મિત્રો મધમાખીઓ છે એ મધ મધુરસના શોધ માટે આવા જ પુષ્પોની મુલાકાત લેતા હોય છે અને મુલાકાત દરમિયાન એમના શરીર પર પરાગ્રજ ચૂટે છે અને આજ મધમાખી બીજા પુષ્પ પર જઈને પણ બેસે ત્યારે એ સંગત પરાગ્રજ પરાગાસન પર સ્થાપિત થાય છે બરાબર તો એ મધમાખી જે છે એ પ્રભાવી જૈવિક પરાગવાહક છે આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઇમેટ એટલે કે લેમોર વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા અને કોતરનારા પ્રાણીઓ જેને આપણે કર્તનશીલ પ્રાણીઓ કહીએ છીએ બરાબર આ ઉપરાંત સરીસરૂપ સરીસરૂપોમાં ઘરોડી અને કાચીંડો બરાબર ઓકે લિઝાર્ડ અને ગાર્ડન લિઝાર્ડ બરાબર ઘરોડી અને કાચીંડો બરાબર કાચીંડો આપણે બધાએ જોયો છે વગેરેની વગેરે પણ કેટલીક જાતિઓ પરાગવાહકો તરીકે નોંધાયા છે બરાબર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે જોયું કે કયા કયા પ્રાણીઓ કયા કયા પક્ષીઓ કયા કયા કીટકો પરાજ્ઞાનની ક્રિયામાં ભાગ લે છે બરાબર ઓકે પણ આવી વનસ્પતિઓ પણ ચોક્કસ પ્રકારના અનુકૂલન ધરાવતી હોય તો આવી વનસ્પતિ કે જેની અંદર પ્રાણી દ્વારા પરાજ્ઞાન થતું હોય તો એવી વનસ્પતિ કેવા અનુકૂલનો ધરાવે છે તો એના માટે આપણે જોઈએ આગળ પ્રાણી દ્વારા પરાગિત થતી વનસ્પતિના જે પુષ્પો છે એ પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે શું કરે છે અનુકૂલનો વિકસાવે છે હવે એ અનુકૂલનો કેવા છે તો મોટાભાગની કીટ એટલે કીટકો દ્વારા પરાગિત પરાજિત થતા હોય એવા પુષ્પો એ મોટા હોય છે ધ્યાન રાખજો પહેલું અનુકૂલન કે જે વનસ્પતિ કીટકો દ્વારા પરાગયન થતી હોય પરાગીત થતી હોય તો એવી વનસ્પતિના પુષ્પો કેવા છે એક તો મોટા છે રંગબેરંગી છે રંગબેરંગી હોવાનું કારણ છે કે કીટકો એને જોઈને આકર્ષાય રંગ જોઈને આકર્ષાય છે આ ઉપરાંત સુગંધ બરાબર સુગંધથી પણ આકર્ષાય છે અને મધુરસથી સમૃદ્ધ હોય છે મેં તમને હમણાં જ કીધું કે મધમાખીઓ શું કરે છે તો કે મધુરસની શોધમાં આવા જ રંગબેરંગી અને મધુરસ દ્રવ્યથી ભરપૂર હોય એવા પુષ્પની મુલાકાત લેતા હોય છે બરાબર ઓકે હવે જો પુષ્પો નાના હોય ત્યારે એ ઘણા પુષ્પો એકતા થઈને એ સુંદર પુષ્પ વિન્યાસ પણ બનાવતા હોય છે બરાબર એટલે પુષ્પો એવા હોય કે જો નાના હોય તો એવી વનસ્પતિના જે પુષ્પો છે એ નાના નાના પુષ્પો ભેગા થઈને સુંદર પ્રકારનું આ રીતનું એક પ્રકારનું પુષ્પ વિન્યાસ બનાવતા હોય છે અને પુષ્પ વિન્યાસ ધ્યાન આકર્ષક હોય છે કે જે કીટકો પક્ષીઓ પ્રાણીઓને આકર્ષિત કરતા હોય છે એટલે સિમ્પલ કે જ્યારે પુષ્પો નાના હોય ત્યારે એના ઘણા પુષ્પો એકઠા થઈ નાના હોય મીન્સ કે કદમાં નાના હોય તો એવા ઘણા બધા પુષ્પો સુંદર રીતે એકઠા થઈને પુષ્પ વિન્યાસ બનાવે છે જેથી તે ધ્યાન આકર્ષક બને છે બરાબર અને આવા પ્રાણીઓમાં પુષ્પોનો રંગ અથવા સુગંધથી પ્રાણીઓ અથવા પક્ષીઓ શું થાય છે આકર્ષાય છે બરાબર ઓકે મોટા હોય તો આકર્ષવાના જ પણ નાના હોય તો એ ધ્યાનમાં ન આવે તો એવા નાના પુષ્પો એકબીજા સાથે ભેગા ઘણા બધા પુષ્પો ભેગા મળીને એક પુષ્પ વિન્યાસ બનાવે છે અને આ જે પુષ્પ વિન્યાસ છે એ ધ્યાન આકર્ષક હોય છે અને પ્રાણીઓ કે પક્ષીઓ પુષ્પોનો રંગ અથવા સુગંધથી શું થાય છે આકર્ષાય છે બરાબર આ ઉપરાંત કેટલાક પુષ્પો છે એ દાખલા તરીકે કયા કયા માખીઓ અને ભૃંગ કીટકો દ્વારા પરાજિત થતા પુષ્પો એ પ્રાણીઓને આકર્ષવા માટે ગંદી દુર્ગંધ પણ ધરાવતા હોય છે બરાબર તો એ ગંદી દુર્ગંધને કારણે પણ ઘણા બધા માખીઓ અને ભૃંગ કીટકો કેમ કે માખીઓ દુર્ગંધ પર બેસે છે આપણને બધાને ખબર છે ઓકે તો માખીઓ અને ભૃંગ કીટકોથી પરાજિત થતા પુષ્પો પ્રાણીઓને આકર્ષવા માટે ગંદી દુર્ગંધ સર્જે છે એટલે એ રીતને પણ એની અંદર અનુકૂલન થયેલું હોય છે ચાલો હવે આગળ આપણે જોઈએ પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા માટે પુષ્પો જે છે પ્રાણીઓને શું આપે છે એક પ્રકારનો પુરસ્કાર પણ આપે છે બરાબર મધુદ્રવ્ય એ એનું પુરસ્કાર છે એટલે જ્યારે પણ પરાગ્રજની ક્રિયા આ સોરી પરાજ્ઞની ક્રિયા હોય તો એમાં બંનેને ફાયદો છે એક તો પુષ્પ એ વનસ્પતિને પક્ષીઓને અથવા કીટકોને પુરસ્કાર આપે છે શેનો પુરસ્કાર આપે છે મધુદ્રવ્યનો પુરસ્કાર આપે છે અને સાથે સાથે એ પરાગરજ પણ એ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતી એક પ્રકારનું પુરસ્કાર જ છે એના એની સાથે ચોટે છે આ પુરસ્કારની પ્રાપ્તિ માટે મુલાકાતી પ્રાણીઓ પરાગાશય એટલે કે પરાગ્રજ અને પરાગાસનના સંપર્કમાં આવે છે પરાગાશયમાંથી પરાગ્રજ નિર્માણ થાય અને મુલાકાતી પ્રાણીઓ એક પુષ્પની પરાગ્રજથી બીજા પુષ્પના પરાગાસનમાં સંપર્કમાં આવે છે પ્રાણીઓનો દેહ પરાગ્રજનું આવરણ છે બરાબર એટલે પ્રાણીઓના દેહ પર પરાગ્રજ ચોટે છે એટલે પરાગ્રજનું આવરણ કોણ છે પ્રાણીઓનો દેહ પ્રાણીઓ દ્વારા પરાગિત પુષ્પમાં પરાગ્રજ કેવી હોય છે ચિકાસયુક્ત હોય છે ચિકાસયુક્ત હોવાનું કારણ છે કે આ પરાગરજ પ્રાણીઓ પક્ષીઓ કીટકો એની સપાટી ઉપર ચોટી જાય છે ચિકાસયુક્ત હોવાનું કારણ જ છે કે એની સપાટી પર જ ચોટી જાય છે જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગ્રજ અને પરાગાસનના સંપર્કમાં આવે છે એટલે કે પરાગ્રજ ચોંટી જાય અને એવું પ્રાણી એવા પુષ્પ કીટકો જ્યારે બીજા પુષ્પની મુલાકાત લે છે ત્યારે એ પરાગ્રજ ત્યાં પરાગાસન પર સ્થાપિત થાય છે અને આ જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ પરાગન કહીએ છીએ ચાલો હવે આગળ આપણે જોવાના છે કેટલીક જાતિઓમાં કેટલીક જાતિઓમાં દાખલા તરીકે સુરણ બરાબર કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું પણ સલામત સ્થાન પૂરું પાડે છે બરાબર એટલે પુષ્પ પક્ષીઓ પ્રાણી પ્રાણીઓ કીટકો ભમરીઓ એને ઈંડા મૂકવાનું પણ સ્થાન પૂરું પાડે છે દાખલા તરીકે પુરસ્કાર સ્વરૂપે આપણે પુરસ્કાર સ્વરૂપે પુષ્પ આપે છે પરાગવાહકોને કઈ કઈ વસ્તુ આપે છે એક તો મધુરસ આપે છે બીજું પરાગ્રજ સાથે સાથે આપે છે અને ત્રીજું હવે પુષ્પ એ રીતે અનુકૂલિત થયેલા હોય કેટલીક વનસ્પતિના પુષ્પો કે જે પક્ષીઓને અથવા તો કીટકોને ઈંડા મૂકવાનું પણ સ્થાન પૂરું પાડે છે દાખલા તરીકે સુરણ સુરણનું પુષ્પ ખૂબ ઊંચું હોય છે તે પુષ્પ જ પૂટે છ ફૂટની ઊંચાઈ ધરાવતું હોય છે ધ્યાન રાખજો એમસીક્યુમાં પૂછાઈ શકીએ સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી છે છ ફૂટ જેટલી બરાબર તો સુરણ જેવી જાતિઓમાં પુષ્પ જ ઊંચું હોય છે લગભગ પુષ્પ જ કેટલી ફૂટની ઊંચાઈ ધરાવતું હોય છે છ ફૂટની ઊંચાઈ ધરાવતું હોય અને આવું પુષ્પ શું કરે છે તો કે કીટકો પક્ષીઓને ઈંડા મૂકવા માટેનું પણ સ્થાન પૂરું પાડે છે બરાબર અને આવા પક્ષીઓ આ પુષ્પની અંદર ઈંડા મૂકે છે સાથે સાથે આ પુષ્પની પરાગરજને લઈ જાય છે અને પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા પણ કરે છે એટલે ત્રીજો પુરસ્કાર પણ આપણે જોયું કે આવી વનસ્પતિઓ પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે એક ઈંડા મૂકવાનું સલામત સ્થાન પૂરું પાડે છે અને એવી વનસ્પતિના પુષ્પો ઊંચા હોય છે દાખલા તરીકે સુરણ સુરણનું પુષ્પ જ પોતે કેટલા ફૂટ ઊંચાઈ ધરાવે છે છ ફૂટની ઊંચાઈ ધરાવે છે ચાલો આગળ આવું જ બીજું એક આંતર સંબંધ એટલે કે પુષ્પ અને ફુદા વચ્ચેનો છે કઈ કોઈ આ બંને વચ્ચેનો આંતર સંબંધ કોની કોની વચ્ચે છે એક તો ફુદાની જાતો કોની જાતો તો કે ફુદાની જાતિ અને બીજો યુક્કા વનસ્પતિ બરાબર યુક્કા પ્લસ પ્લસ એટલે ફાયદાકારક સંબંધ છે બરાબર ફૂદાની જાતિ અને યુગકા વનસ્પતિ વચ્ચે આવો જ એક સંબંધ પણ જોવા મળે છે બંને જાતિઓ એટલે કે ફૂદા અને યુગકા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી ધ્યાન રાખજો આ અંતર સંબંધ કોનો છે તો કે ફૂદાની જાતિ અને યુગકા વનસ્પતિ બંને જણ એટલે કે ફૂદા અને યુકા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી કેવી રીતે તે આપણે આગળ જોઈએ તો દાખલા તરીકે દાખલા તરીકે નહીં આ એનો સંબંધ જ છે ફુદા પોતાના ઈંડા બીજા સયના પોલાણમાં મૂકે છે કયા બીજા સયના પોલાણમાં તો કે યુક્કા વનસ્પતિના બીજા સયના પોલાણમાં ફુદા પોતાના ઈંડા મૂકે છે અને પુષ્પ એટલે પુષ્પ ફૂદાને શું ફાયદો કરે છે તો પુષ્પ તેના બદલામાં ફુદા દ્વારા પરાગિત થાય છે બરાબર એટલે અહીંયા પુષ્પને પણ ફાયદો છે અને ફૂદાને પણ ફાયદો છે કેમ તો કે ફૂ ફુદા જે છે એ બી એ વનસ્પતિના બીજા સયની અંદર ઈંડા મૂકે છે પોલાણમાં અને એના બદલામાં પુષ્પ ફૂદા દ્વારા પરાગિત થાય છે એટલે બંનેને ફાયદો છે આ તો સહજીવન થઈ ગયું બરાબર એટલે આંતર થઈ ગયો બંને વચ્ચેનો અને બંને વચ્ચેનો જે આંતર છે એ ફાયદાનો સંબંધ છે કોઈને નુકસાન નથી બંનેને ફાયદો છે બરાબર અને જ્યારે બંનેને ફાયદો હોય તો એને આપણે સહજીવન અથવા તો સહોપકારીતા કહીએ છીએ તમે બાર સાયન્સમાં ભણવાના છે આ આંતર વિશે બરાબર જ્યારે ત્યારે આ ઉદાહરણ આપણે લખી શકીએ સહજીવનમાં કે જ્યારે યુગતા વનસ્પતિ અને ફુદા બંને એકબીજાને ફાયદો કરે છે બરાબર અને બંને એકબીજાને ફાયદો કરે છે બંનેને નુકસાન થતું નથી તો એવા આ પ્રકારનો જે સંબંધ છે એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ સહજીવન કહીએ છે તો આ બંને વચ્ચે એક પ્રકારનું સહજીવન છે બરાબર ઓકે જ્યારે બીજનો વિકાસ થાય છે બરાબર ઓકે ધ્યાન રાખજો બીજા સહીની અંદર તો એણે ઈંડા મૂકેલા છે અને બીજનો જ્યારે વિકાસ થાય છે ત્યારે ફૂદાની ઈયર અને ડીમ્પ એ ઈંડામાંથી શું કરે છે બહાર આવે છે બરાબર ઓકે એટલે વિકાસ બી છે એ બીજા સહિતના પોલાણની અંદર જ થતો હોય છે બરાબર ચાલો ઘણા કીટકો પરાગ કર્યા વગર જ પરાગ્રજ અને મધુરસનો ઉપયોગ કરે છે ઘણા કીટકો એવા લુચ્ચા પણ છે કે જે મધુરસનો ઉપયોગ કરે છે પરાગ્રજનો ઉપયોગ કરે છે પણ પુષ્પને ફાયદો કરતું નથી આ પુષ્પ મુલાકાતીઓને પરાગ્રજ અને મધુરસના લૂંટારાઓ કહેવાય છે શું કહેવાય છે લૂંટારાઓ કહેવાય છે કે તે લોકો પરાગનયન કરતા નથી પણ પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરતા હોય છે તો એવા જે કીટકો છે એને આપણે પરાગરજ અને મધુરસના લૂંટારાઓ કહીએ છે બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આખી થિયરી આપણે રિવિઝન કરીએ તમારે મોડે કરવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે ચાલો તો પહેલાં તો આપણે સિમ્પલ કે પહેલું સેન્ટન્સ આપણું હોવું જોઈએ કેવું હોવું જોઈએ તો કેટલાક પ્રાણીઓ પરાજ્ઞાન માટે જવાબદાર છે અને પ્રાણીઓ દ્વારા થતા પરાજ્ઞાનને આપણે ઝૂફીલી કહીએ છે મધમાખી પતંગિયા કીટકો ભમરીઓ કીડી ફૂદા પક્ષીઓ અને ચામાચીડિયું એ સામાન્ય પરાગવાહકો છે આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે જેમાં ખાસ કરીને કીટક કીટકમાં એ પ્રભાવિત જૈવિક વાહકો છે આ ઉપરાંત કેટલાક મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઇમેટમાં લેમોર વૃક્ષારોહી તીક્ષ્ણધાળવા દાંતવાળા કોતરનારા પ્રાણીઓ સરીસરૂપોમાં ઘેકો ગરોડી અને કાચીંડો વગેરે પરાગવાહકો છે બરાબર પ્રાણી દ્વારા પરાગિત થયેલી વનસ્પતિના ચોક્કસ અનુકૂલન હોય છે મોટેભાગે આવી વનસ્પતિઓના પુષ્પો મોટા હોય રંગબેરંગી હોય સુગંધિત હોય અને મધુરસથી સમૃદ્ધ હોય છે જ્યારે પુષ્પો નાના કદના હોય ત્યારે ઘણા બધા પુષ્પો એકઠા થઈને પુષ્પ વિન્યાસ બનાવે છે જે ધ્યાન આકર્ષક અને પ્રાણીઓ પુષ્પના રંગ અને સુગંધથી આકર્ષાય છે જ્યારે માખીઓ અને ભ્રંગ કીટકોથી પરાગિત થતાં પુષ્પો દુર્ગંધ સર્જે છે કારણ કે માખીઓ દુર્ગંધ પર બેસે છે બરાબર પ્રાણીઓ જ્યારે પુષ્પની મુલાકાત લે છે ત્યારે પુષ્પ પ્રાણીઓને પુરસ્કાર પણ આપે છે સામાન્ય રીતે કયો કયો પુરસ્કાર આપે છે તો પહેલું તો મધુરસ મધુદ્રવ્ય અને પરાગરજનો પુરસ્કાર આપે છે આ આ ઉપરાંત પ્રાણી દ્વારા પરાગિત થયેલી વનસ્પતિની પરાગ્ર ચિકાસયુક્ત હોય છે જેથી પ્રાણીઓના દેહ સાથે જાય છે બરાબર ઓકે આ ઉપરાંત ત્રીજો પુરસ્કાર પુષ્પ એ વનસ્પતિને આપે છે કે પુષ્પની અંદર પ્રાણીઓ ઈંડા મૂકવા માટેનું એક સલામત સ્થાન પણ છે દાખલા તરીકે સુરણ સુરણનું પુષ્પ છ ફૂટની ઊંચાઈ ધરાવે છે અને એ પુષ્પમાં જ કીટકો ઈંડા મૂકે છે બીજો એવો આંતર સંબંધ છે ફુદાની જાતિ અને યુક્કા વનસ્પતિ બંને એકબીજા સાથે એટલો આંતર સંબંધ છે કે બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતા નથી ફુદા પોતાના ઈંડા યુક્કા વનસ્પતિના બીજા શૈના પોલાણમાં મૂકે છે તેના બદલામાં યુગકા વનસ્પતિ ફૂદા દ્વારા પરાગિત થાય છે અને જ્યારે બીજનો વિકાસ થાય ત્યારે તેની અંદરથી ઈયળ અને ડીમ ઈંડામાંથી બહાર આવે છે બરાબર આ ઉપરાંત કેટલાક કીટકો જે છે એ પરાજ્ઞાન કરતા નથી અને પરાજ્ઞાન પ્રેરિયા વગર પરાગ્રજ અને મધુરસનો ઉપયોગ કરે છે અને પરાજ્ઞાન થતો નથી તો આવા જે કીટકો છે એ મુલાકાતી પુષ્પની પરાગ્રજ અને મધુરસને ચોરે છે પરંતુ પરાજ્ઞાનની ક્રિયા કરતા નથી એટલે આવા જે કીટકો છે એને આપણે પરાગ્રજ અને મધુરસના લૂંટારાઓ કહીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતનું પરાજ્ઞાન વિશે આપણે જોયું બરાબર પહેલાં જે પરિબળો હતા એ અજૈવિક પરિબળો દ્વારા પરાજ્ઞાન થયું જેમાં આપણે પાણી અને પવન દ્વારા પરાજ્ઞાન પવન દ્વારા પરાજિત થયેલી વનસ્પતિના અનુકૂલન વિશે પણ જોયું પ્રાણીઓ દ્વારા આ પાણી દ્વારા થતું પરાજ્ઞાન વાળી વનસ્પતિના પણ અનુકૂલન જોયા અને લાસ્ટમાં આપણે પ્રાણી દ્વારા પરાજિત થયેલી વનસ્પતિના અનુકૂલનો પણ જોયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પરાગ્ઞયનવાળો જે ટોપિક છે એ પૂરો થાય છે આપણે લાસ્ટ બે તો લેક્ચરથી પરાજ્ઞાન વિશે જોઈએ છે જેમાં પરાજ્ઞાન એટલે શું પરાજ્ઞયનના પ્રકારો કયા કયા છે સ્વપરાજ્ઞન ગેટેનો ગેમી અને પરવસ એના વિશે પણ આપણે જોયું ત્યાર પછી પરાજ્ઞન વાહકોને આધારે એના કેટલા પ્રકાર પડે છે એ પણ આપણે જોયું ટૂંકમાં અહીં આપણું પરાગ્ઞયનવાળો ટોપિક પૂરો થાય છે